નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. આજે છે તારીખ 4 એપ્રિલ 2019. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન્ટરનેશનલ માઇન્ડ અવેરનેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 4 એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ દેશોમાં માઇનિંગ કાર્યની ક્ષમતાઓની સ્થાપના કરવો અને એ ક્ષેત્રમાં વિકાસ કરવાનો છે. તેમજ આ વર્ષની આ દિવસની થીમ છે યુનાઇટેડ નેશન્સ પ્રમોટ્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, સેફ ગ્રાઉન્ડ સેફ હોમ, એ આ વર્ષની થીમ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ખોટા સમાચારોને રોકવા માટે કોના દ્વારા ટીપ લાઇન લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં વોટ્સઅપ દ્વારા આ ખોટા સમાચારોને રોકવા માટેની એક ટીપ લાઇન લોન્ચ કરવામાં આવી છે. આની મદદથી ફેક ન્યૂઝ તેમજ ખોટી અફવાઓ અને ખોટા ડેટાને ઓળખવામાં મદદ મળશે. આ માટે વોટ્સઅપ દ્વારા એક નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જે નંબર છે 9643000888, 9643000888. જો તમે કોઈ સમાચાર, કોઈ ફોટો કે કોઈ વિડીયોમાં આપેલ કન્ટેન્ટ સાચો છે કે ખોટો એ ચેક કરવા માંગતા હોય તો તમારે એ કન્ટેન્ટ આ નંબર પર મોકલી આપવાનો રહેશે, જેના જવાબમાં વોટ્સઅપ તમને એના વિશેની સાચી માહિતી પૂરી પાડશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, અબ્દેલ અઝીઝ બાઉતેફ્લિકા, અબ્દેલ અઝીઝ બાઉતેફ્લિકા કયા દેશના રાષ્ટ્રપતિ હતા? આ જે હતા એ અલ્જીરિયાના રાષ્ટ્રપતિ હતા. છેલ્લા 20 વર્ષોથી આ અલ્જીરિયાના રાષ્ટ્રપતિ હતા અને છેલ્લા ઘણા સમયથી એમને પદ પરથી હટાવવાની માંગ હતી, જેથી તેમણે જાતે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અલ્જેરિયાની વાત કરીએ તો આપણે પહેલા એનું લોકેશન મેપમાં જોઈ લઈશું. તો આ છે આપણી સુંદર મજાની પૃથ્વી અને એમાં આવેલા સુંદર મજાનો દેશ એટલે આપણો આ ભારત. હવે જો આપણે અલ્જેરિયાનું લોકેશન જોવું હોય તો આપણે ઉત્તર આફ્રિકા કોન્ટિનેન્ટ તરફ જશું અને એમાં ઉત્તરે આવેલો દેશ એટલે આ અલ્જીરિયા, આ અલ્જીરિયાના રાષ્ટ્રપતિ હતા અબ્દેલ અઝીઝ બાઉતેફ્લિકા, જેમણે હાલમાં રાજીનામું આપી દીધું છે. હવે વાત કરીએ અલ્જીરિયાની, તો અલ્જીરિયાની કેપિટલ છે અલ્જીયર્સ અને અલ્જીરિયાની કરન્સી છે દિનાર. આ જે છે એ અલ્જીરિયાની કેપિટલ છે અને એની કરન્સી છે અલ્જીરિયન દિનાર. અને આફ્રિકા કોન્ટિનેન્ટની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આફ્રિકા ખંડનો સૌથી મોટો જો કોઈ દેશ હોય તો એ દેશ છે આ અલ્જીરિયા. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે? યુરોપિયન યુનિયન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, આ બધા જ દ્વારા આ રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવે છે. આ બધી જ ઓર્ગેનાઇઝેશન જે છે એ જોઈન્ટલી આ રિપોર્ટ પબ્લિશ કરે છે, જે મુજબ વર્ષ 2018માં 53 દેશોના 113 મિલિયન લોકો ભૂખમરીથી પીડિત છે. આ રિપોર્ટ શેના વિશે હોય છે? તો કયા દેશોમાં કેટલા લોકો ભૂખમરીથી પીડિત છે એના ઉપર હોય છે, જે મુજબ વર્ષ 2018માં 53 દેશોના 113 મિલિયન લોકો એ ભૂખમરીથી પીડિત હતા, જેમાંથી આફ્રિકા ખંડ જે છે એ સૌથી પ્રભાવિત રહ્યો છે. મતલબ કે આફ્રિકા ખંડમાં સૌથી વધારે ભૂખમરીથી પીડિત લોકો છે અને આ ભૂખમરીનું કારણ એ દેશોનો સંઘર્ષ, ઇન્સિક્યોરિટી, ઇકોનોમિક અસ્થિરતા વગેરે જેવા કારણો છે. જો કે વર્ષ 2017ની કમ્પેર કરીએ તો વર્ષ 2018માં ભૂખમરીથી પીડિત લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ 113 મિલિયન જેટલા લોકો એ ભૂખમરીથી પીડિત છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે ભારતને 24 MH-16 હેલિકોપ્ટર વેચવા માટેની મંજૂરી આપી દીધી છે? તો હાલમાં અમેરિકાની કોંગ્રેસ દ્વારા ભારતને આ MH-60 હેલિકોપ્ટર વેચવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ હેલિકોપ્ટર્સને જે છે એ રોમિયો સિહોકના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હેલિકોપ્ટર એ એડવાન્સ મેરીટાઇમ હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ યુદ્ધમાં પણ થાય છે અને બચાવ અને રાહતના કાર્યોમાં પણ કરી શકાય છે. આ હેલિકોપ્ટરની
ભારતની નૌસેનામાં સામેલ થવાથી ભારતની નૌસેનાની તાકાતમાં વૃદ્ધિ થશે. વાત કરીએ ઇન્ડિયન નેવીની તો હાલમાં ઇન્ડિયન નેવીના ચીફ છે એડમિરલ સુનિલ લાંબા, અને ઇન્ડિયન નેવીના નેક્સ્ટ ચીફ હશે કરમબીર સિંહ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રાજ્ય ઈ લર્નિંગ પ્રશિક્ષણ ટ્રેનિંગમાં પ્રથમ સ્થાને છે? તો એ રાજ્ય છે તેલંગાણા, જે ઈ લર્નિંગ પ્રશિક્ષણમાં પ્રથમ સ્થાને છે. હવે ઈ લર્નિંગ ટ્રેનિંગ મીન્સ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી થ્રુ જે ટ્રેનિંગ આપવામાં આવે, ઇટ્સ કોલ્ડ ઈ લર્નિંગ ટ્રેનિંગ. અને ફિલ્ડ સ્ટાફ, હવે આ ઈ લર્નિંગ પ્રશિક્ષણ જે છે એ કોના માટે હતો? તો ફિલ્ડ સ્ટાફ. તો આપણને ફિલ્ડ સ્ટાફ એ છે શું એ પણ ખબર હોવી જોઈએ. તો ફિલ્ડ સ્ટાફ એટલે એવા એમ્પ્લોઈઝ કે જે કોઈ કંપની કે ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા છે પરંતુ એ ઓફિસમાં બેસીને કાર્ય કરતા નથી. એમનું કામ વિવિધ સ્થળોએ ટ્રાવેલિંગ કરીને પોતાનું કાર્ય પૂરું કરવાનું છે, એને કહેવાય ફિલ્ડ સ્ટાફ. તો આ ઈ લર્નિંગ પ્રશિક્ષણ ફોર ફિલ્ડ સ્ટાફ માં જે તેલંગાણા રાજ્ય છે એ પ્રથમ સ્થાને રહ્યું છે. વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણાની કેપિટલ છે હૈદરાબાદ, અને ત્યાંના ચીફ મિનિસ્ટર છે કે ચંદ્રશેખર રાવ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા દેશે પોતાના શાહી યુગનું નામ રીવા રાખવાની ઘોષણા કરી છે? તો એ દેશ છે જાપાન, જેણે પોતાના શાહી યુગનું નામ રીવા રાખવાની ઘોષણા કરી છે. હવે જાપાનનું વર્તમાન યુગ જે છે એ હેઇસી તરીકે ઓળખાય છે, જે એપ્રિલમાં સમાપ્ત થશે, જેથી 1 મેથી શરૂ થતા નવા યુગનું નામ એ રીવા રાખવામાં આવ્યું છે. હવે આ નવો યુગ, શાહી યુગ એ બધું છે શું? તો આ જે છે એ જાપાનમાં આવેલો શાહી પરિવાર કે જેના એમ્પેરર છે આકી હિતો. આ આકી હિતો હવે પોતાની ગાદી છોડી રહ્યા છે અને તેમની જગ્યાએ એમનો પુત્ર ક્રાઉન પ્રિન્સ નારુહિતો એ ગાદી પર બેસશે, જેથી નવા પ્રિન્સનું ગાદી પર બેસવું એ જાપાન માટે નવો યુગ લઈને આવશે એવું જાપાનના લોકો માને છે. તેમજ આ વસ્તુને એ લોકો એક ફેસ્ટિવલની જેમ ઉજવે છે. આમ હવે જાપાનનો નવો શાહી યુગ હશે રીવા. વાત કરીએ જાપાનની તો જાપાનની કેપિટલ છે ટોકિયો, ત્યાંની કરન્સી છે યેન, અને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે સિન્ઝો આબે. હવે જાપાનનું લોકેશન મેપમાં જોઈ લઈશું આપણે. હવે આ છે આપણો દેશ ભારત. જો ભારતની કમ્પેરમાં ઉપરની તરફ જઈએ તો આ રહ્યો ટાપુઓનો બનેલો દેશ જાપાન. આ જાપાનનો નવો યુગ જે હશે એ હવે રીવા તરીકે ઓળખાશે. અને સ્પેલિંગ જોવો હોય તો એનો સ્પેલિંગ હશે આવો રીવા. આનો અર્થ જાપાનીઝમાં થાય છે પીસ અથવા હાર્મની, એ રીવાનો અર્થ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્તિક ચંદ્ર રથનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો એક પ્રસિદ્ધ નાટ્યકાર છે આ કાર્તિક ચંદ્ર રથ. એ પ્રસિદ્ધ નાટ્યકાર, થિયેટર આયોજક અને અર્થશાસ્ત્રના શિક્ષક હતા, જેમનું હાલમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અને કઈ જગ્યાએ થયું છે? તો ઓડિશાના કટક ખાતે હાલમાં એમનું નિધન થયું છે. તેમજ તેમનું પહેલું નાટક હતું દેશ ઈ માટી, એ 1963માં લખેલું એમનું પહેલું નાટક હતું. ક્લિયર? સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ, જય ભારત.